બધા હવામાં અચાનક આવી, ના ફોન ના તારાવા ના કઈ સમાચાર. મારા પિયરમાં મારા ભત્રીજાના ઘર હતા ને, એના નિવેદ કરવાના હતા, તો મારા ભાઈનો ફોન આવ્યો ને એટલે હું અચાનક જ નીકળી ગઈ. કોઈને કહેવાનો ટાઈમ જ નથી રહ્યો. બા, તમે કેમ છો? જો બેટા, આ રહ્યું, આ અધૂરા પૂરા કરું છું. પણ બેટા, તારા પિયરમાં બધા કેમ છે? અને મારો દીકરો આવ્યો છે કે તું એકલી જ આવી? બા, મારા પિયરમાં બધા મજામાં છે. અને રહી વાત તમારા દીકરાની, તો એને તો બાધા છે ને મારી હારે આવવાની. અને તને તો ખબર જ છે એને ક્યાં કામનું બંધાણ જ છે. બા, શોભા હજી નથી સુધરી. બટા, તને લાગે છે કે કોઈ દી સુધરે? બા, આ શોભાએ તો અભિભાઈની જિંદગી ખરાબ કરી નાખી છે. બટા, એક વાત કહું, એ અભિએ તો છે ને હાથે કરીને એના પગ પર કુવાડા માર્યા છે. એ ક્યાં પૈણા વગરનો રહી જતો હતો? તે ઓલી બામના પ્રેમમાં પડ્યો ને આ ઘરની વહુ બનાવીને લાવ્યો. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહો. અને હા કુસુમબો, મારી એક વાત સાંભળતા જાઓ. હા બોલો ને બાપુજી. વહુ, તમે આવ્યા છો ને તો બે દિવસ રોકાજો. મારા પ્રકાશ સાથે વાત થઈ ગઈ છે અને તમે રોકાશો ને તો આ ડોશીને મજા આવી જાય. હું તમે તે સારું બાપુ. બચાવો, કોઈ મને બચાવો. આ લોકો મને મારી નાખશે. કોણ હોય બીજું? શોભા, એનાથી તો અમે હવે થાકી ગયા છીએ. બચાવો. કોઈ મને બચાવો. આ લોકો મને મારી નાખશે. કોઈ તો મારી મદદે આવો. સાંભળે છે કોઈ મારું? બચાવો મને. કોઈ તો મારી મદદે આવો. તમે મને ઝાપટ મારી? તારામાં કઈ શરમ જેવી જાત છે કે નહીં? સવાર સવારમાં ચીસો પાડે છે, તને આ કોણ હેરાન કરે છે? હે, મને હેરાન તો કોઈ નથી કરતું. પણ ભાભી, હું એક્ટિંગ કરતી હતી. તમને કેવી લાગી મારી એક્ટિંગ? મને એક્ટિંગમાં કામ મળી જશે? તને કામ આપશે ને એ પણ તારા જેવો ગાંડો હશે કોઈ. મંડી પડી છે. ઓહો, મારા જેઠાણીને ગુસ્સો આવી ગયો. હસે છે શું? તારામાં શરમ જેવી જાત છે કે નહીં? હવે તું કઈ નાની નથી. અને બીજી વાત એ કે આ તારું પિયર નથી. ઓહ, મારા કુસુમ ભાભીને સાસુમાની જેમ ગુસ્સો તરત આવી જાય છે. ગુસ્સો ન કરું તો શું કરું? તને કેટલી વખત ના પાડી છે કે મને અને બાને ગુસ્સો ન દેવડાવ. પણ તું છે કે પોતાના મનનું ધાર્યું કરવા વાળી છે તું? ડોશીને તો ગાંડી કરી દીધી છે, હવે તારો વારો છે. શું બબડે છે તું મનમાં? ભાભી, હું તો મનમાં બબડું ને એવી જરાય નથી. હું તો બધાને મોઢે કહી દઉં ને એવી છું. સાંભળ, તું ભલે મોઢે મોઢ બોલી દેતી હોય એનાથી મને કાંઈ ફરક નથી પડતો. પણ છે ને, આ ખોટા ધમ પછાડા કરવાનું બંધ કરી દેજે. તારા પેટમાં બાળક પાંગરી રહ્યું છે. કોઈનો નહીં તો એનો તો વિચાર કર. તને શું મળે છે આ બધું કરીને? જેઠાણીજી, તમારો ભાષણ પત્યું હોય ને તો અહીંયાથી જઈ શકો છો. અને હા, હું આવા બધા નાટક શું કામ કરું છું ને એ તમારા દિયરને જઈને પૂછી લેજો. જાઓ.
તમે આ બધું કામ મૂકી દો, હું બધું કામ કરી લઈશ. અરે બેટા, મારે તો આ રોજ નું થયું, તું થાકી ગયો હોઈશ. જા બેટા, આરામ કર તારી રૂમમાં. બા, આ શોભાને તો કેવી સમજવી, ડાહી છે કે ગાંડી, કાંઈ સમજાતું જ નથી. સારું છે, અમને તમારા દીકરા સુરત રહીએ છીએ, જો હું અહીંયા રહેતી હોત ને તો હું તો ગાંડી જ થઈ જાય. અરે બેટા, આ તો બધી મારી કરમની કઠણાઈ છે, કોણ જાણે કેમ, પણ આવા ગાંડા મારા લેલા તે લખ્યા હશે. હવે તું જ કે મારે જવું તો ક્યાં જાવ. હે બા, અભિભાઈ એને કાંઈ નથી કહેતા કે પછી શોભા અભિભાઈનું કાંઈ માનતી નથી. બેટા, અભી બિચારો કામમાંથી નવરો પડે તો એ શોભાને કાંઈ કહે નહીં, અને પાછું કમાવા વાળો એક લો, અને ઉપરથી મોઢા મોળ, અને પાછી બાયડી જે માંગળીના ઈશારે નચાવે ને એ નાઈ ચાકે. એમ થોડો હાલ થશે, ક્યાં છે અભિભાઈ, મારે એની સાથે વાત કરવી છે. બેટા, અભી તો હવારે 4 વાગ્યાનો વાડી ગયો છે, તો એ છે ભાંજે આવશે. આ જો, હું એના માટે ભાત બનાવું છું, હમણાં તાર બાપુજી આવે ને તો એને ભાત આપી આવે. હે બા, એક કામ કરીએ તો, આપણે આજે 2 વાડીએ જાય, ઈ બાને મારે વાડીએ જોવા જશે અને અભિભાઈને હારે વાતે થઈ જશે. આ તો તે મારા મોઢાની વાત લઈ લીધી. હું છે ને કેટલાય વખતથી વિચારતી હતી કે વાડીએ ગઈ નથી તો હું ક્યારે જાઉં, આજે હાથ આપણે હું 2 વાડીએ જાય. હા, તમે ટિફિન તૈયાર કરી, હું આવું. હા બેટા, તું તૈયાર થઈ જા. એ અભી, આમ આવ બેટા, જો તારા હારું ભાત લાવીશું, અને આમ જલ્દી આવ, જો કોણ આવ્યું છે મારી ભેગું. અરે બા, આજે તમે ભાતું લઈને આવ્યા, અને કુસુમ ભાભી તમે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ સવારે જ આવી. સારું કર્યું આવ્યા. આવ્યા જ છો તો જુઓ, હા આપણી વાડી, હા વર્ષે તો કુદરતે મહેર કરી છે. ભાઈ, એ બધું હું પછી જોઈશ, પહેલા તમે પેટ પૂજા કરી લ્યો. અરે ભાભી, આ પેટ પૂજા તો હું રોજે કરું છું, પણ આપણે ત્યાં ઝાડ નીચે બેસીને વાતો કરીએ. સારું, ત્યારે ચાલો. ચાલો હાલો હાલો. અભિભાઈ, મારે તમારી સાથે વાત કરવી હતી, એટલે જ હું આજે બા સાથે વાડી આવી છું. હા બોલો ને ભાભી, શું વાત કરવી હતી તમારે? અભિભાઈ, આ શોભાને કાંઈ તકલીફ છે? કાંઈ મગજની બીમારી છે ને? કેમ? અરે એને તો કંઈ નથી થયું, એકદમ સારી છે. શું વાત કરો છો અભિભાઈ, હું સવારે આવીને ત્યારે મેં બધું જોયું. અરે ભાભી, એનો સ્વભાવ જ એવો છે, એનો જીવ જ્યારે મૂંઝાય ને ત્યારે એ આવું કરે. એના આ શું દુખ છે તે વળી એનો જીવ મૂંઝાય? અભિભાઈ, તમારે એને સમજાવવી જોઈએ, અને જો તમે ના બોલી શકતા હોય ને તો હું શોભા સાથે વાત કરીશ. અભિભાઈ, હું તમારી સાથે વાત કરું છું. અરે ભાભી, આ વાતને જવા દો ને. વાતને જવા ક્યાંથી દઉં? આવા ને આવા ચીસો પાડીને ડેકારા માંડ્યા છે ને, આખા ગામમાં આપણી વાતો થશે. કુસુમ, તું ખોટું લોહી નો બાળ, આ અભિયારે વાત કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. કુસુમ, હાથ શું કહું, આ વખતે તો હું તારી હારે સુરત જ આવી જાઉં છું. આ બાપ દીકરો તો કાંઈ બોલતા નથી, અને હવે મારાથી ઝાઝી માથાકૂટ થતી નથી. હા બા, આ વખતે છે ને તમે મારી સાથે સુરત જ આવતા રહેજો, પછી આ લોકોને મનમાં આવે ને એમ ભલે કર્યા કરે. બા, તમારે ક્યાંય નથી જવાનું, તમે જો ભાભી સાથે સુરત જતા રહેશો તો મારું કોણ? અભિભાઈ, જો તમે કાંઈ નહીં બોલો ને તો હું બાને મારી સાથે જ લઈ જવાની છું. આમનામ ક્યાં સુધી ચૂપ રહેશો ભાઈ? ભાભી, હું શું કરું, હું મજબૂર છું. મેં પ્રેમ લગ્ન કર્યા છે, એટલે શોભા જેમ કહે ને એમ કરવું પડે છે. એવી તે શું વાત છે ભાઈ? જો,
કોઈને મનની વાત કરીએ ને તો આપણું હૈયું હળવું થઈ જાય. તમે મને કયો, શું વાત છે? ભાભી, શોભાને અહીં ગામડે નથી રહેવું, એને સુરતમાં રહેવા જવું છે. તો એમાં મૂંઝવણની શું વાત છે? હું તમારા ભાઈ સાથે વાત કરીશ. આ વખતે જ ઘરે તાળા મારી દો અને હાલો બધાય સુરત. ભાભી, તમને તો ખબર જ છે ને કે હું ગામડાનો માણસ અને ઓછું ભણેલો. જુઓ, મારે તો સુરત આવવું જ નથી, અને હું ગમે તેમ કરીને શોભાને સમજાવી દઈશ. અભિભાઈ, જોયું જશે જે થવું હોય તે. હાલો, આજે ઘણા ટાઈમે બધા હારે બેસીને જમવાના છીએ તો જમી લઈએ. હા. તારી તબિયત તો સારી છે ને? મારી તબિયત તો ઠીક છે. પહેલા તમે મને એ કહો કે ભાભી એ વાડી આવીને મારા વિશે તમારા કરમાં કેટલું જે રેડ્યું. ના રે, ભાભી એ તારા વિશે મને કંઈ જ નથી કહ્યું. ઓહ, બસ બસ, ખોટા નાટક કરવાનું રહે ભાભી. અને હા, મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. હા બોલ, શું વાત છે? મેં આજે મારા ભાઈને ફોન કરી દીધો છે. એ મને આવીને લઈ જશે. અને હા, મારો ભાઈ લેવા આવે ને ત્યારે કાંઈ બડબડ ના કરતા. તને આકાશને ફોન કરવાનું કોને કહ્યું હતું? આ ઘરમાં કોઈને પૂછવા જેવું છે? જેને જે મનમાં આવે એમ કરે છે. અને હા, મારે હવે અહીંયા નથી રહેવું અને તમારે ગામડું છોડવું નથી. તને જેમ ઠીક લાગે ને એમ તું કર. હું તારી આ રોજની માથાકૂટથી કંટાળી ગયો છું. મારી વાત, મારી એક વાત તું સાંભળી લેજે. મારા બાળકને કંઈ ના થવું જોઈએ. હું તો તમને અહીંયા નડું છું તો મારા બાળકની શું જરૂર છે તમારે? મારા બાળકને કંઈ થવું ના જોઈએ. ભાભી, હવે ચાની કેટલી વાર છે? મારું માથું બહુ દુખે છે, જલ્દી લાવો. લ્યો તમારી ચા. અભિભાઈ, શોભા હજી નથી ઉઠી, એની તબિયત તો બરાબર છે ને? ભાભી, આ સવાર સવારમાં શોભાનું નામ ન લો ને તો સારું. અને બાનો ફોન આવ્યો હતો કે નહીં? એ લોકો પહોંચી ગયા? હા, બા અને બાપુજી શાંતિથી પહોંચી ગયા છે અને બપોરે પાછા પણ આવી જશે. જય શ્રી કૃષ્ણ. વિકુમાર, જય શ્રી કૃષ્ણ. બેસો, કેમ છો, મજામાં? અરે, તમારા બેનના રાજમાં અમારે શું વાંધો હોય? અભિભાઈ, આ કોણ છે? આમને ઓળખી ને? અરે ભાભી, અમારા એકના એક સાળા આકાશ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. વિકુમાર,
હા બા બાપુજી દેખાતા નથી, કે બહાર ગયા છે? હા બા ને બાપુજી બહાર ગામ ગયા છે, સાંજે આવી જશે. અચ્છા વિકુમાર, મારી દીદી નથી દેખાતી, ક્યાં ગઈ છે? શોભા, બેટા કુસુમ, આ એક દિવસ હું હાજર નહોતી, એમાં તો સુનું શું થઈ ગયું? આ શોભા અને અભી હોસ્પિટલથી ક્યારે આવશે તે કંઈ પૂછ્યું? હા બા, અભીભાઈ સાથે મારી હમણાં જ વાત થઈ છે, બસ એ લોકો આવતા જ હોવા જોઈએ. બેટા અભી, શોભાને શું થયું છે? ડોક્ટરે શું કીધું? બા, બધું પૂરું થઈ ગયું. અભીભાઈ સરખી વાત કરો તો ખબર પડે ને. ભાભી, ડોક્ટરે કહ્યું કે શોભાએ ગર્ભનિરોધક ગોળી ખાધી હતી અને એટલે જ એના પેટમાં રહેલું બાળક. અરે શોભા, તું કેવી માં કહેવાય, આ બધું તારી જીદના કારણે જ થયું છે. અરે કેવી માં છે તું, માણસો બાળકો માટે પથ્થર એટલા પીર કરે છે, પથ્થરોને પૂજે છે, અને તું જન્યા ગોળી ખાવાનો વિચાર પણ કેમ આવ્યો? અરે કુસુ, મગજ હોય તો વિચાર આવે ને, પણ આ તો એની જીદ જ નથી છોડતી. મારા દીકરાને દુખી કરી નાખ્યો. અરે તમે બધા ચૂપ થશો હવે, જે થવાનું તો એ થઈ ગયું, અને ભગવાનની મરજી સમજી અને વહુને માફ કરી દો. અને અભી બેટા, તું શું સ્ત્રીની માફક રડે છે? બાપુજી, ડોક્ટરે જે કહ્યું છે ને એ હું તમને કહીશ ને તો તમે પણ રડવા મળશો. બેટા શું કીધું ડોક્ટરે? બા, શોભા ક્યારે માં નહીં બની શકે. હે ભગવાન, બેટા અભી તું આવો અશુભ ના બોલ. શોભા, આ બધું તારી જીતનું જ પરિણામ છે. થોડી ધીરજ ધરી હોત ને તો આ દિવસ જોવાના વારા ક્યારેય નો આવત. મારી બેન, અમારે તને ક્યાં આખી જિંદગી ગામડામાં રાખવી હતી, પણ આજકાલની છોકરીઓને આ વાત સમજાતી જ નથી. હું તમારા બધાની ગુનેગાર છું, હું માફીને લાયક નથી, છતાં પણ માફી માંગુ છું, મને માફ કરી દેજો. હું આંતડા અનુકરણમાં એટલી અંધ થઈ ગઈ હતી કે મને સાચા ખોટાનું ભાન ના રહ્યું. બેન, તું રડ નહીં, ચાલ આપણે જઈએ. હું મારી બેન વતી તમારી બધાની માફી માંગુ છું. ચાલ. શોભા, અમે લોકોએ તને માફ નથી કરી તો પણ તું જઈ રહી છે. હવે અહીંયા રહીને પણ હું શું કરું? જો તારે ક્યાંય નથી જવાનું, આગળ ફર્યું છે ને તો તને મારા સમ છે. અરે ભૂલ તો માણસથી જ થાય ને, જ્યારે તું તો મારી પ્રેમિકા છે, તારા માટે તો 100 ભૂલ પણ માફ છે. અભી, મને માફ કરી દેજે,
હું તારા બાળકને સાચવી ના શકી. છો તું રડ નહીં, ચૂપ થઈ જા અને બાળકની ચિંતા ના કર. જો તું સાથ આપે ને તો આપણે બાળક વગર પણ જીવી લઈશું. બોલ, ગરડા થઈએ ત્યાં સુધી સાથ આપીશ? આપણે સાથે જ ગરડા થઈશું. શોભા, તું કેટલી ભાગ્યશાળી છે કે તને મારા દેર જેવો જીવન સાથી મળ્યો છે.